નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણી પાવાગઢની નવી સિરીઝની અંદર. તો મિત્રો, નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને આપણે પાવાગઢની નવી સિરીઝ લઈને આવી ગયા છે. તો આ તેનો પાર્ટ વન છે. તો પાર્ટ વનની અંદર આપણે જોઈશું કે નવરાત્રી ચાલુ થતાં અહીં કેટલું પબ્લિક જોવા મળ્યું તે બધું જોઈશું, અને પછી આપણે અલગ અલગ પાર્ટ લાવીશું અને તેમાં બધા અલગ અલગ મંદિરોના દર્શન કરીશું. તો મિત્રો, આપણો આ વિડીયો પૂરો જોજો. જય માતાજી. મિત્રો, નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે તો બધાને નવરાત્રીની હાર્દિક શુભકામના. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ, અને નવરાત્રી ચાલુ થતાં પાવાગઢની અંદર કેટલું પબ્લિક જોવા મળ્યું છે તે બધું અમે તમને આજના વિડીયોની અંદર બતાડીશું, અને જે આ ચાલતા રથ આવે છે તે પણ અમે તમને લાઈવ બતાડીશું. તો આપણો વિડીયો જોતા રહેજો. મિત્રો, નવરાત્રી ચાલુ થતાં જ પાવાગઢની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળ્યું છે. તો મિત્રો, પહેલાં આપણે અહીં પાવાગઢ નીચે પબ્લિક જોઈશું, અને પછી પાવાગઢ માચી જઈશું, અને ત્યાં ઉપર કેટલું પબ્લિક છે, કેટલી ગીર્દી છે તે બધું આજના વિડીયોની અંદર લાઈવ બતાડીશું. મિત્રો, રોડની બાજુમાં તમે આ કાર પાર્કિંગ જોઈ શકો છો. પાવાગઢ બસ સ્ટેન્ડથી 2 કિલોમીટર દૂર સુધી આ રીતનું પાર્કિંગ કરવામાં આવ્યું છે. તો મિત્રો, તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે પાવાગઢની અંદર આજે કેટલું પબ્લિક આવ્યું છે. તમે આ કાર પાર્કિંગ જોઈ શકો છો, મતલબ જે પાવાગઢ બસ સ્ટેન્ડ છે ત્યાંથી 2 કિલોમીટર દૂર સુધી આ સિંગલ કાર પાર્કિંગ કરવામાં આવ્યું છે. તો મિત્રો, અત્યારે અમે અમારી પ્રાઇવેટ ગાડી લઈને માચી સુધી પહોંચી ગયા છે. તો તમે આ માચીનો વ્યૂ જોઈ શકો છો, મતલબ નવરાત્રીના સ્ટાર્ટિંગમાં તમે આ પબ્લિક જોઈ શકો છો. તો મિત્રો, આ આખો માચીનો વ્યૂ છે જે તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે ગાડીઓ પાર્કિંગ કરવા માટે પણ જગ્યા નથી રહી, એટલું બધું પબ્લિક આવી ગયું છે. તો મિત્રો, નવરાત્રીના સ્ટાર્ટિંગમાં જ અહીં લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળ્યું છે, જે તમે હાલ અહીં જોઈ શકો છો. અત્યારે અહીં ચાલવામાં પણ તકલીફ પડે છે, તેટલું પબ્લિક અહીં જોવા મળ્યું છે પાવાગઢની અંદર. તો મિત્રો, અત્યારે આપણે માચી ઉપર રેવા પંથ પાસે પહોંચી ગયા છે. તો સામેથી તમે ચાલતા ચડી શકો છો પાવાગઢ ઉપર. તો આ પબ્લિક તમે જોઈ શકો છો, જેટલું પબ્લિક ઉપર ચડી રહ્યું છે તેના કરતાં ડબલ હજારો લોકો અહીંયા આરામ કરવા માટે બેઠા છે, જે તમે આ નીચેની તરફ જોઈ શકો છો. મતલબ અત્યારે હજારો લોકો અહીં આરામ કરવા માટે બેઠા છે. જે લોકો છેક ઘરેથી ચાલતા આવે છે તે બધા જ અત્યારે અહીં આરામ માટે બેઠા છે. તો મિત્રો, આ રોપવેની લાઈન જોઈ શકો છો. જેટલો સમય તમારે પગથિયા ચડીને ઉપર ચડતા લાગશે, તેટલો જ સમય અહીં રોપવેમાં પણ લાગશે. કેમ કે રોપવેમાં પણ ખૂબ જ મોટી લાઈન પડે છે, 1 થી 1.5 કિલોમીટર જેટલી. એટલે તમે પગથિયા ચડીને પાવાગઢ ઉપર ચડો છો, તેટલો જ સમય રોપવેમાં પણ લાગી શકે છે. તો મિત્રો, આપણે અત્યારે માચીથી થોડા નીચેની તરફ આવી ગયા છે, અને આ તમે અહીંયાનું ટ્રાફિક જોઈ શકો છો. જેટલું પબ્લિક દર્શન કરીને નીચેની તરફ જાય છે, એટલું ને એટલું જ બીજું પબ્લિક દર્શન કરવા માટે આવે છે. મતલબ ગીર્દી ઓછી થતી જ નથી. તો મિત્રો, હવે આપણે નીચેની તરફ ઉતરી રહ્યા છે. તો મિત્રો, તમે આગળ જોયું કે કેટલું ટ્રાફિક છે, કેટલું પબ્લિક છે અત્યારે ઉપર. તો નવરાત્રી ચાલુ થતાં જ મહાકાળી માતાના દર્શન માટે લાખો લોકો ઉમટી પડ્યા છે પાવાગઢમાં, જે આપણે આગળ જોયું. અને આખા રસ્તે તમને આવું ને આવું જ ટ્રાફિક જોવા મળે છે, જે અત્યારે હાલ તમે આપણા વિડીયોની અંદર લાઈવ જોઈ રહ્યા છો. Thank you.
તો મિત્રો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છે અને અહીં નીચે પણ મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જોઈ શકો છો મહાકાળી ધામ પાવાગઢ। તો પાવાગઢ હાઈવેની બાજુમાં જ આ મંદિર પણ આવેલું છે, તો અહીંયા પણ તમે મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો। તો આ જોઈ શકો છો હાઈવેની બાજુમાં જ છે, તો અહીંયાથી તમે નારિયેલ પ્રસાદને ચુંદડી પણ લઈ શકો છો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરની ખૂબ જ નજીક, પણ મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલે અમે તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ તમે આ દૂરથી આ મંદિરનો આખો વ્યૂ જોઈ શકો છો, સામે વાંચી શકો છો શ્રી મહાકાળી ધામ પાવાગઢ। તો મિત્રો આપણે આગળ જોયું મહાકાળી માતાનું મંદિર, પણ અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલે આપણે વિડીયો શૂટ નથી કરી શક્યા, પણ ગમે ત્યારે તમે પાવાગઢ આવો તો આજે નીચે મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરો। આ મંદિર હાઈવેની બાજુમાં જ આવેલું છે તો તમે આની મુલાકાત લઈ શકો છો। તો મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જણાવો અને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં। ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।